નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારો પૈકી 27% ઉમેદવારો મૂળ કોંગ્રેસી હોવાનો એક સર્વે. ભારતીય શેરબજારમાં આજે 526 પોઈન્ટ ઉંચકાતો બીએસઈનો સેન્સેક્સ. જામનગરના જેકેસા ક્લાસીસમાં સીએના અભ્યાસક્રમમાં જોડાવા માટે ફ્રી વર્કશોપનો લાભ લેતા સેંકડો વિદ્યાર્થીઓ. નગરજનોને 100% વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા અનુરોધ કરતી જામનગર મહાનગરપાલિકા. એડવોકેટ હારુન પલેજા હત્યા કેસ અંગે પત્રકાર પરિષદ યોજતા જિલ્લા પોલીસ વડા. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ 26 ઉમેદવારોમાંથી ભાજપના 27% ઉમેદવારો મૂળ કોંગ્રેસી કે પક્ષ પલટું કે પછી એક યા બીજી રીતે કોંગ્રેસ પરિવાર સાથે નાતો રહ્યો છે. ભાજપમાં 26માંથી 7 ઉમેદવારોનો નાતો ભૂતકાળમાં કોંગ્રેસ પરિવાર સાથે રહ્યો છે. એક રીતે લોકસભાની 7 બેઠક ઉપર ભાજપ સામે કોંગ્રેસ નહીં પરંતુ કોંગ્રેસ સામે કોંગ્રેસ ચૂંટણી લડશે. બીજી તરફ પક્ષ પલટુઓનો દબદબો યથાવત રહ્યો છે. આ 7 ઉમેદવારોમાં શોભનાબહેન બારૈયા, ચંદુભાઈ સિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા અને પૂનમ માડમ સામેલ છે. સાબરકાંઠા બેઠક ઉપર ભાજપમાં શોભનાબેન બારૈયાની ટિકિટની લોટરી લાગી છે. આ ઉમેદવારના પતિ મહેન્દ્રસિંહ કોંગ્રેસ ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે. વર્ષ 2012માં તેઓ પ્રાંતિજથી જીત્યા હતા. એ પછી 2017ની વિધાનસભા ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. એ પછી ઓગસ્ટ 2022માં ઉમેદવારના પતિ મહેન્દ્રસિંહ બારૈયાએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. એક રીતે મૂળ કોંગ્રેસી પરિવારમાંથી ટિકિટ મળી છે. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરાને પણ લોટરી જ લાગી છે. તેઓ એક સમયે તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે હતા. સાંસદ પ્રભુ વસાવાને બારડોલીમાંથી ફરી એકવાર રિપીટ કરાયા છે. વસાવા વર્ષ 2012માં કોંગ્રેસના ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. એ પછી 2014માં પક્ષ પલટો કરી ભાજપ ભેગા થયા હતા. ખેડા લોકસભા બેઠક પર દેવુસિંહ ચૌહાણ ફરી રિપીટ થયા છે. તેઓ પણ એક સમયે કોંગ્રેસમાં સક્રિય હતા. પાટણમાં ભરતસિંહ ડાભી રિપીટ થયા છે. તેઓ એક સમયે કોંગ્રેસમાં હતા. કચ્છના વિનોદ ચાવડા પણ કોંગ્રેસ સાથે હતા. ભારતીય શેરબજારમાં આજે એટલે કે બુધવારે 27 માર્ચે ટ્રેડિંગ સેશનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. યુએલએ બેન્કિંગ અને એનર્જી શેર્સમાં ઉછાળાને કારણે બજારમાં તેજી જોવા મળી હતી. આજના કારોબારમાં સ્મોલ કેપ શેર્સમાં પણ ખરીદી જોવા મળી હતી. બજાર બંધ સમયે બીએસઈ સેન્સેક્સ 526 પોઈન્ટના ઉછાળા સાથે 72,996 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 119 પોઈન્ટના ઉછાળા સાથે 22,123 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ અને ગેસ સેક્ટરના શેરોમાં ખરીદદારી જોવા મળી હતી. જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર, એફએમસીજી, મેટલ્સ અને મીડિયા શેરો નુકસાન સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં સ્મોલ કેપ શેરોમાં જોરદાર ખરીદદારી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ લગભગ 1% વધારા સાથે બંધ થયો હતો. જો કે મિડ કેપ ઇન્ડેક્સમાં થોડો વધારો જોવા મળ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 26 ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે 2 કંપનીના શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. નોટબંધી અને જીએસટીના કાયદાના અમલ બાદ જામનગર સહિત દેશભરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વ્યવસાય વધુ આકર્ષક બન્યો છે. સીએના વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે દેશભરમાં જેકેસા ક્લાસીસ નામની સંસ્થાના 101 સેન્ટર આવેલા છે. જેકેસા ક્લાસીસનું 1 સેન્ટર જામનગરમાં પણ છે, જેના વડા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આનંદ કાનાણી વર્ષોથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.
જેકેઝા ગ્લાસીસ નામની આ સંસ્થા દેશમાં 41 વર્ષથી આ ક્ષેત્રમાં સફળતાપૂર્વક કામગીરી કરી રહી છે. હાલમાં જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ 12મી કોમર્સ પ્રવાહની બોર્ડ પરીક્ષા આપેલી છે તે વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો માટે જામનગરના જેકેઝા ક્લાસીસ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સીએની ફાઉન્ડેશન પરીક્ષા માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં હાલ 300 જેટલા સ્ટુડન્ટ છે. ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં વર્કશોપ આયોજિત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીએમાં અભ્યાસક્રમ બાબતે વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓમાં છેલ્લા 8 થી 10 વર્ષ દરમિયાન ખૂબ જ જાગૃતિ આવી છે. સીએના અભ્યાસક્રમમાં ગુજરાતી વિદ્યાર્થીઓની બોલબાલા સમગ્ર દેશ લેવલે વધી છે, જેની નોંધ લઈ સીએનો અભ્યાસક્રમ કરાવતી કોર્પોરેટ લેવલની એજ્યુકેશન સંસ્થા જેકેઝા ક્લાસીસે જામનગરમાં પોતાની સંસ્થા શરૂ કરી છે, જેને કારણે વિદ્યાર્થીઓને મુંબઈ જેવું જ સીએનું શિક્ષણ જામનગરમાં જ ઉપલબ્ધ બન્યું છે. વર્ષો પહેલા સીએનો અભ્યાસક્રમ કરવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓને મુંબઈ જવું પડતું હતું. હવે ઘર આંગણે જ જામનગરમાં જ સીએનો સંપૂર્ણ અભ્યાસક્રમનું શિક્ષણ શરૂ થવાથી વિદ્યાર્થીઓમાં સીએનો અભ્યાસ ક્રેઝ ખૂબ જ વધ્યો છે. સીએના અભ્યાસક્રમનો ખર્ચ પણ ખૂબ જ નહિવત હોવાથી દરેક પરિવારના બાળકો સીએના અભ્યાસક્રમનું શિક્ષણ મેળવી શકે છે. સીએ પાસ થયા પછી વિદ્યાર્થીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું બની જાય છે, કારણ કે સીએની માંગ દરેક જગ્યાએ ખૂબ જ વધી છે. વિદ્યાર્થીને શરૂઆતથી જ 5 થી 6 આંકડામાં આવક શરૂ થઈ જાય છે. આ સમગ્ર વિષય અંગે સીએ આનંદ કાનાણીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જેકેઝા ક્લાસીસ સીએના સૌથી મોટા ક્લાસીસ આખા ઇન્ડિયાના, જેની 101 બ્રાન્ચીસ છે, ફેસ ટુ ફેસ સ્ટડી સેન્ટર છે, જે છેલ્લા 41 વર્ષથી આખા ઇન્ડિયામાં, સમગ્ર ઇન્ડિયામાં અલગ અલગ સેન્ટર્સ પર સીએ, સીએસ, સીએમએ, એસીસીએ, સીએફએ, સીપીએ જેવા પ્રોફેશનલ કોર્સીસ સ્ટુડન્ટ્સને કરાવે છે. એની જ જામનગરની બ્રાન્ચ એટલે કે જેકેઝા ક્લાસીસ જામનગરની બ્રાન્ચને હું હેન્ડલ કરું છું. આજે અહીંયા આપણે ભેગા થયા છે ફોર સીએ ફાઉન્ડેશનના વર્કશોપ. સીએ ફાઉન્ડેશન સીએનો જે પ્રથમ એન્ટ્રી લેવલનો કોર્સ કહેવાય, સીએ કોર્સીસની જે નોટબંધી પછી અથવા તમે જીએસટી આવ્યા પછી જેની માંગમાં ઉત્તરોત્તર ઘણો બધો વધારે જોવા મળી રહ્યો છે. આજે લોકોમાં એ અવેરનેસ છે, વધારે ને વધારે સ્ટુડન્ટ સીએના કોર્સીસ કરવા માટે પ્રેરિત થયા છે. આજે આપણે જોવા મળે છે કે 10મામાં 90%, 92%, 95%, 99% લેવાવાળા સ્ટુડન્ટ્સ કોમર્સ ચૂઝ કરે છે, સીએ કોર્સીસ ઓપ્ટ કરે છે, અને ડૉક્ટર અથવા એન્જિનિયરથી પણ વધારે આવક મેળવે છે. જે પગાર ધોરણ સીએના કોર્સીસમાં મળે છે, જે તમને સારામાં સારું સોશિયલ સ્ટેટસ મળે છે, દેટ ઇઝ બેસ્ટ ઇન ધ ક્લાસ. અને બેસ્ટ પાર્ટ ઇઝ સીએમાં મેડિકલ જેટલો ખર્ચો પણ નથી, એનાથી ઓછા સમયમાં બાળક ઘણું બધું વધારે વળતર મેળવી શકે છે. તો સીએના કોર્સીસના પહેલી જે એક્ઝામ હોય છે એને કહેવાય છે સીએ ફાઉન્ડેશન. સીએના કોર્સને આઈસીએઆઈએ ઘણો જ બધો સહેલો કરી દીધો છે, અને હવે ઓલમોસ્ટ 3 જ વર્ષમાં સીએનો અભ્યાસક્રમ બીકોમની સાથે સાથે બાળક કમ્પ્લીટ કરી લે છે. સીએની પહેલી એક્ઝામ સીએ ફાઉન્ડેશનના નવી બેચીસ આપણે ત્યાં ચાલુ થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ 12મામાંની એક્ઝામ કમ્પ્લીટ કરી દીધી છે, એ લોકો એના રિઝલ્ટની રાહ જોયા વિના સીએના કોર્સીસની તૈયારી સ્ટાર્ટ કરી જ દેવી જોઈએ, કેમ કે એક્ઝામ હવે વહેલી આવી જાય છે. સપ્ટેમ્બરમાં એક્ઝામ આવી જાય છે, 6 જ મહિનામાં બાળકની તૈયારી થઈ જાય છે, અને સીએ ફાઉન્ડેશનના એના માટેના 5 દિવસના ફ્રી વર્કશોપ આપણે અત્યારે લોન્ચ કરી દીધા છે. આજની તારીખથી 27 માર્ચથી સીએના 5 દિવસના ફ્રી વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે. લોકોમાં બહુ સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 300થી વધારે વિદ્યાર્થીઓ ઓલરેડી એનરોલ થઈ ગયા છે સીએ ફાઉન્ડેશનના આ ફ્રી ટ્રાયલના વર્કશોપમાં. તો તમે પણ બિલકુલ એનો લાભ લઈ શકો છો. એન્ડ જે વિદ્યાર્થીઓના આના બારામાં વધુ માહિતી જોઈતી હોય એ અમને મેન્શન નંબર 7710808 0979 પર કોન્ટેક્ટ કરી શકે છે, એન્ડ આ વર્કશોપનો ભાગ બની શકે છે. યસ, ફરીથી એકવાર કહું, 12th સ્ટુડન્ટ્સને 12th રિઝલ્ટની રાહ જોવાની જરૂરત નથી. અગર તમે પણ 12th એક્ઝામ આપી છે તો તમે બિલકુલ આ સીએ ફાઉન્ડેશનના ફ્રી વર્કશોપનો લાભ લઈ શકો છો. આપણે ત્યાં ગુજરાતી મીડિયમની બેચીસ અલગ હોય છે, ઇંગ્લિશ મીડિયમની બેચીસ અલગ હોય છે, સો દેટ આપણે બાળકોને અકોર્ડિંગલી ગાઈડ કરી શકીએ છીએ. એન્ડ પહેલાં જે સ્ટુડન્ટ્સને સીએ કરવા માટે મુંબઈ જેવા સેન્ટરમાં, અમદાવાદ જેવા સેન્ટરમાં જવું પડતું હતું, બટ હવે આજની તારીખમાં બધી જ ફેસિલિટી જામનગરમાં હોવાથી ઘણા બધા આજુબાજુના ગામથી, જેમ કે ખંભાળિયા, મીઠાપુર, દ્વારકા, લાલપુર, ભાણવડ, ઓખા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળથી સ્ટુડન્ટ્સ અહીંયા આવીને અહીંયા અભ્યાસક્રમ કરે છે. આપણી પાસે હોસ્ટેલ ફેસિલિટી પણ હોય છે, અને બહુ જ રિઝનેબલ રેટમાં બાળક અહીંયા સીએનો અભ્યાસક્રમ પૂરેપૂરો, પહેલેથી છેલ્લે સુધી અભ્યાસક્રમ પૂરો કરી શકે છે. એન્ડ તમે પણ એનો ચોક્કસપણે લાભ લ્યો. એન્ડ
થેન્ક યુ સો મચ. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાજુ શું કોર્પોરેશન દ્વારા અપીલ અને એસપીની પત્રકાર પરિષદ તથા આયુસીની મોક ડ્રિલ. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈ આવ્યું છે વ્યાજ રાહત યોજના. 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી. વેરા રાહત યોજનાની મુદત 15-2-2024 થી લઈને 31-3-2024 સુધી માન્ય રહેશે. જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક. હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી. વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે. વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ, આઈટીઝેડ કેશ કાર્ડ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ રૂપિયા 250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિજ સેન્ટરો, સરુ સેક્શન, રંજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ, મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનો ચૂકશો નહીં. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે, હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટર. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજ થી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાત થી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાત થી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણ થી નન વિદ્યા નિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK લક્ઝરિયસ એસી બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધા પર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા રવિ પાકની બાજુમાં સમર્પણથી NVN રિંગ રોડ જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 97-12-98-36-37. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ.
જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટભાઈ જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ આર એ આર. હોટલ આર એ આર માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકામાં હાલમાં વ્યાજ માફી યોજના ચાલે છે. વ્યવસાય વેરો, મિલકત વેરો અથવા પાણી ચાર્જના નાણાં જે લોકો ભરવા ઈચ્છતા હોય તે લોકોને 100% વ્યાજ માફી મળે છે. 15 ફેબ્રુઆરીથી યોજના ચાલુ છે. 31 માર્ચની સાંજ સુધી આ યોજનાનો લાભ લઈ શકાશે. અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકોએ વ્યાજ માફીનો લાભ લીધો છે, જેમાં અંદાજે મહાનગરપાલિકાએ 10 કરોડથી વધુ વ્યાજ માફ કર્યું છે, જેને કારણે મહાનગરપાલિકાને અંદાજે રૂપિયા 40 કરોડથી વધુની આવક થઈ છે. વ્યાજ માફી યોજનાનો લાભ લેવા માટે છેલ્લા ઘણા દિવસોથી મહાનગરપાલિકાના કેસ કાઉન્ટર ખાતે બાકી વેરો ભરવા માટે કરદાતાઓ લાઈનો લગાડે છે. આ વ્યાજ માફી યોજના માટે મહાનગરપાલિકાએ ઓનલાઈન પેમેન્ટની પણ વ્યવસ્થા કરી છે, જેનો પણ જામનગરના નગરજનો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. આ વ્યાજ માફી યોજના અંગે ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું કે 100% વ્યાજ માફીની યોજનાનો નગરજનોએ બહોળા પ્રમાણમાં લાભ લેવો જોઈએ. આ વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા નગરજનો માટે આ છેલ્લી તક અને છેલ્લો મોકો છે. અમુક કરદાતાઓ ઉપર ખૂબ જ મોટું વ્યાજ ચડી ગયું છે, તેવા લોકો માટે જ આ વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે. નગરજનોએ એ પણ નોંધવું જોઈએ કે મહાનગરપાલિકાની લેણી રકમ એ સરકારી લેણી રકમ છે. આજે નહીં તો કાલે વ્યાજ અને પેનલ્ટી સાથે નગરજનોએ બાકી રહેતી રકમ ભરવી જ પડશે. આ રીતની વ્યાજ માફીની યોજનાઓ વારંવાર આવતી નથી, માટે 31 માર્ચ પહેલા મહાનગરપાલિકાની બાકી રેતી રકમ ભરી દેવા ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે મીડિયાના માધ્યમથી નગરજનોને અનુરોધ કર્યો છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ દ્વારા મંજૂર થયા અનુસાર 15-2-2024 થી 31-3-2024 સુધી વ્યવસાય વેરા, પાણી ચાર્જ અને મિલકત વેરામાં 100% વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. અને આ વ્યાજ માફી યોજનાના હવે માત્ર 5 દિવસ જ બાકી રહેલ છે. 15-2-24 થી અત્યાર સુધીમાં આ યોજનાનો શહેરીજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં લાભ મેળવેલ છે અને અંદાજિત 12,433થી પણ વધુ લોકોએ આ યોજનામાં લાભ લઈ અને 40 કરોડ જેટલી માતબાર રકમ ટેક્સ અને પાણી ચાર્જની ભરપાઈ કરી અને 10 કરોડ જેટલી વ્યાજ માફી મેળવેલ છે. હજુ પણ મહાનગરપાલિકાના મિલકત વેરા અને પાણી ચાર્જ અને વ્યવસાય વેરાના આનો બહુ મોટી રકમ બાકી રોકાઈ છે અને વ્યાજની પણ બહુ મોટી બાકી રકમ રોકાઈ છે. હવે માત્ર છેલ્લા 5 દિવસ હોય અને આ 5 દિવસની અંદર વ્યાજ માફી યોજનાનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ છે. 31 તન પછી આ વ્યાજ માફી છે એ 100%માંથી માત્ર 50% થઈ જશે. તો આ એક સુવર્ણ તક છે અને આ તકનો લાભ લઈ અને આપનો બાકી રહેતો પાણી ચાર્જ, મિલકત વેરો અને વ્યવસાય વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરવા. જામનગરમાં 13મી માર્ચે સેના જાણીતા એડવોકેટ હારુન પલેજાની હત્યા થઈ હતી, જેની ફરિયાદના આધારે પોલીસે 15 પૈકી 8 આરોપીઓને અત્યાર સુધીમાં ઝડપી લીધા છે, જેમાં 2 સગીરનો પણ સમાવેશ થાય છે. બાકીના 7 આરોપીઓ આગામી 7 દિવસમાં ઝડપાઈ જશે એવો આત્મવિશ્વાસ જામનગર પોલીસે વ્યક્ત કર્યો છે. આજે બુધવારે બપોરે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આ તમામ વિગતો સત્તાવાર રીતે પોતાના મુખે આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. એક તરફ બાકી 7 આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે SIT ની રચના કરીને હસ્તક 3 ટીમોને કામે લગાડી છે.
બીજી તરફ આ પ્રકરણના ચાર્જ શીટને અદાલત સમક્ષ રજૂ કરવા તૈયારીઓ ચાલી રહી છે. આજની પત્રકાર પરિષદમાં એસપી એક નોંધપાત્ર વાત એ પણ કરી છે કે જે 15 આરોપીઓ વિરુદ્ધ હત્યાની એફઆઈઆર નોંધવામાં આવી છે તે તમામ 15 આરોપીઓને તો પકડી લેવામાં આવશે જ, આ ઉપરાંત અન્ય કોઈ આરોપી આ પ્રકરણ સાથે સંકળાયેલા માલુમ પડશે તો તેને પણ શોધી લેવામાં આવશે. અત્યાર સુધીમાં જામનગર પોલીસે આ પ્રકરણમાં જે 6 પુખ્ત અને 2 સગીર આરોપીને પકડી લીધા છે તે પૈકી એક પણ શખ્સ હજુ સુધીમાં કોઈ ગુનામાં જેલવાસ ભોગવનાર નથી. આ પત્રકાર પરિષદના અંતે એસપીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરમાં 13-14 તારીખના આસપાસ એક સીટીબી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો આપણા જામનગરના એક વકીલ હારૂન પાલેજાનો મર્ડરનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં જે સાયચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે એફઆઈઆર મુજબ 15 આરોપી હતા. તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટીની રચના કરી હતી જેમાં સિટી ડીવાયએસપી આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો જેમાં 7 લોકો હતા. તો એલસીબી એસઓજી અને એલસીબીના પીઆઈ જે લગારિયા અને એસઓજી અને જે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ જશે. અત્યારે આપણી જે એલસીબી છે આની 3 ટીમો છે અને 3 ટીમો અલગ અલગ જગ્યા છે અને બધા આરોપી પાછળ છે અને બીજા પણ આરોપી હું આપને ખાતરી આપું છું કે બધા ઝડપથી લગભગ એક વીકમાં આવી જશે. અત્યારે જે આરોપી છે આમાંથી કોઈ પહેલાં જેલમાં નથી હતા અને આમે જે એક રજાક જે સાયચા છે આના ગ્રુપનો છે અને આ જે લેડી શિક્ષિકા જે સુસાઇડ કર્યો હતો આ કેસમાં જેલમાં છે. આપણા રાજ્યમાંથી આને પકડ્યા છે અને એ લોકો બહાર ભાગવાની અને ઘણી બીજી જગ્યાએ જવાની પણ એ ટ્રાઈમાં હતા પણ પોલીસ ઝડપથી કાર્યવાહી કરીને અને લગભગ જે આરોપી છે આને પકડી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે આવેલી સરકારની ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે મંગળવારે 26 માર્ચે એક મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલ મંગળવારે બપોરે જામનગરમાં ઠેબા ચોકડી નજીકથી પસાર થતી આઈઓસીની પાઇપલાઇન પાસે યોજવામાં આવી હતી. આ મોકડ્રીલ ઓફસાઇટ હતી. આ મોકડ્રીલનું નેતૃત્વ વાડીનાર આઈઓસીના ડીજીએમ એસ કે સિન્હાએ કર્યું હતું. તેઓ ઓપરેશન વિભાગના વડા છે. આ મોકડ્રીલમાં મહાકાય ખાનગી કંપનીઓ તથા સરકારના વિવિધ ઉદ્યોગ સંબંધી વિભાગો અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા તેમજ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ જોડાયા હતા. કોઈ પણ સમયે દુર્ઘટના બને તો વિવિધ તંત્રો અને કંપનીઓ વચ્ચે સંકલન અને કોમ્યુનિકેશન ચકાસવા માટે, અકસ્માત નિવારણ માટેના સાધનો ચકાસવા માટે તથા આવી કોઈ સાઇટ આજુબાજુ રહેતા લોકો આવા સંભવિત અકસ્માત અંગે જાગૃત રહી શકે અને બચાવ કરી શકે તે માટે આમ કુલ અલગ અલગ 3 હેતુ સાથે આ પ્રકારની મોકડ્રીલ તંત્ર દ્વારા વર્ષમાં એક વખત યોજવામાં આવે છે. આ મોકડ્રીલમાં જામનગર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર યોગેશ પેંઢાર સહિતના અધિકારીઓ જોડાયા હતા. એસ કે સિન્હા તથા યોગેશ પેંઢારે આ મોકડ્રીલ અંગે આપેલી વિગતો અત્યારે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ આઈઓસીએલની પાઇપલાઇનની અંદર ઓઇલ લીકેજની ઘટના તેમજ આગના બનાવના લગતી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જામનગર ખાતે. અને આ કાર્યક્રમ જે મોકડ્રીલનો છે એ માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચનાથી કરવામાં આવે છે વર્ષમાં એકવાર. અને જેનું મેઇન હોતું હોય છે કે જ્યારે આવી ખરેખર જ્યારે ઘટના બને તો વહીવટીતંત્ર તેમજ ઇન્ડસ્ટ્રી પોતાને આ ઘટનાને પહોંચી વળવા માટે કેટલું સક્ષમ છે તેનો એક સિનારિયો ક્લિયર થાય અને આ કેટલી જલ્દી એને પહોંચી વળવા માટે તંત્ર સક્ષમ છે તે ચકાસવા માટે આ પ્રકારની મોકડ્રીલનું આયોજન થાય છે. આ મોકડ્રીલની અંદર ડિઝાસ્ટર વિભાગ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, આઈઓસીએલ ડિપાર્ટમેન્ટ તેમજ મ્યુચ્યુઅલ હેલ્ડ જે મોટી મોટી રિલાયન્સ છે, નાયરા છે, જે બધી કંપનીઝ છે તેના પણ ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ સેફ્ટી ડિપાર્ટમેન્ટના બધા ઓફિસર્સને હાજર હોય છે. મુજે સૂચના મિલી કે લાલપુર બાયપાસ કે નજદીક આઈઓસી કે પાઇપલાઇન સે તેલ કા લીકેજ હો રહા હૈ, ઉસસે રિસાવ હો રહા હૈ. તો હમને તુરંત અપની ટીમ ભેજી એક દેખને કે લિયે ઓર સાથ મે હમારે જો ઇક્વિપમેન્ટ હૈ ફાયર ટેન્ડર મોસરુ એમ્બુલન્સ ભી ભેજા તાકિ વહાં પે સમય રહેતે તુરંત કાર્યવાહી હો સકે. ઓર એક જૈસા કે પતા ચલા રિપેયર કે દૌરાન
छोटी मोटी आग भी लगी जिसे आग पे काबू पाया गया, पर पुनः आग फैली और इसके लिए म्यूचुअल एड पार्टनर्स और हमारे जो जिला प्रशासन के अधिकारीगण हैं उनको भी सूचित किया गया है ताकि एक अच्छे समन्वय तरीके से काम करते हुए हम लोग किसी भी आपदा से निपट सकें। इस मॉकड्रिल का दो तीन वजह है, उसमें एक प्रमुख है कि हमारे जो सिस्टम है, हमारा जो एक कम्युनिकेशन है जिला प्रशासन के साथ और तमाम विभागों के साथ, वो सुचारू रूप से काम कर सके, साथ ही लाइन के आसपास रहने वाले जो लोग हैं उनको पता चल सके, उनको खबर मिल सके कि पाइपलाइन एक जो कच्चा तेल जा रहा है, काफ़ी ज्वलनशील पदार्थ है, तो भी परिस्थितियों में कैसे कैसे हमें बचाव करना है, और साथ ही हमारे जो इक्विपमेंट हैं उनका भी एक टेस्ट हो जाता है कि सही से चलें, जैसे फायर टेंडर हो गया, मोशरू हो गया, सही हमारे तमाम उपकरण सही तरीके से काम करते हो, तो ये तीन मुख्य पर्पस होते हैं। હવે લઈશું નાનકડું વિરામ, વિરામ પછી શું ખંભાળિયા હોસ્પિટલમાં ગંદકી અને આધાર કાર્ડ મેળવવામાં મુશ્કેલી સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। કોણ કહેતા હૈ કે પઢાઈ લિખાઈ મહેંગી હૈ, આઈએ आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और ₹999 फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका, आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपुतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999982561742, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। वीज बिल नी बाकी रहती रकम તાત્કાલિક ભરી દેવા ગ્રાહકોને અપીલ કરતું જામનગર પીજીવીસીએલ 2023-24 નો અંતિમ હિસાબી મહિનો માર્ચ પૂરો થવામાં છે, જેના અનુસંધાને વીજ બિલની બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરી દેવા અનુરોધ કરવામાં આવે છે। આ વીજ બિલની બાકી રકમ પીજીવીસીએલના કલેક્શન સેન્ટરમાં અથવા ઓનલાઈન ભરી શકાય છે। આપના ઘર, દુકાન, ઓફિસ અને ફેક્ટરી સહિતની જગ્યાઓને અંધારપટથી બચાવવા બાકી રહેતું વીજ બિલ તાત્કાલિક ભરી દેવા ફરી અનુરોધ કરવામાં આવે છે। પીજીવીસીએલની તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ કલેક્શન સેન્ટર માર્ચ 2024માં ચાલુ દિવસ તથા દરેક રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે। નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર। 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે। લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધ વિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે। IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે। સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે। સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર।
નમસ્તે જામનગર, હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સરકારના આરોગ્ય વિભાગે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી જનરલ હોસ્પિટલમાં હાલમાં શૌચાલયો ગંદકીથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. ટોયલેટ નજીક આવેલ યુરિનલ બ્લોક ગંદકીથી ખદબદે છે. આ ઉપરાંત પીવાના પાણી માટેના કુલર નજીક એટલી બધી ગંદકી છે કે લોકો ત્યાં પાણી પીવા જતા નથી. આ ગંદકીના કારણે હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. હોસ્પિટલમાં સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવતું નથી. સફાઈ પ્રત્યે આ પ્રકારની બેદરકારીને કારણે દર્દીઓ અહીં વધુ બીમાર પડતા હોય તેવી સ્થિતિ જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી આધાર કાર્ડ માટેની કચેરીમાં લોકોને દિવસો સુધી ધક્કા ખવડાવવામાં આવે છે. 10-10 દિવસ સુધી ધક્કા ખાધા પછી પણ લોકોને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ મળતા નથી. લોકોનો આક્ષેપ એવો છે કે કોમ્પ્યુટર ઓપરેટર વારંવાર પૈસા માગે છે. આ ઉપરાંત એવો આક્ષેપ છે કે ઓપરેટર ગમે ત્યારે સેન્ટર બંધ કરી જતો રહે છે. એક તરફ સૌ ચૂંટણીના કામમાં પડ્યા છે, ત્યારે બીજી તરફ ધોમ ધકતા તાપમાં ગર્ભવતી મહિલાઓ સહિતના સેંકડો અરજદારો આધાર કાર્ડ સહિતની કામગીરી માટે મામલતદાર કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. આ પ્રકારની પરેશાની ભોગવી રહેલા એક પુરુષ અને એક મહિલા અરજદારે આ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમે અહીંયા દરરોજ ખંભાળીએ આવીએ છીએ મામલતદાર કચેરીએ, અહીંયા આધાર કાર્ડ સેન્ટરે. અમને દરરોજ હેરાન કરે છે, અહીંયા અમારું આધાર કાર્ડ નીકળતું નથી. દરરોજ ધક્કા ખવડાવે 10 દિવસથી, આ 10 દિવસમાં કોઈ દી અમારો વારો લેતા નથી, હેરાન કરે. અને અમને અમારો વારો આવે ને તો એમ કહે કે આ વસ્તુ નથી, આ કાગળ લઈ આવો, આ કાગળ લઈ આવો, હેરાન જ કરે છે. અમે મામલતદારે આવીએ, અહીંયા હે ને કોઈ અમારે જવાબ દેતો નથી. આ ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ કરવા માટે આવીએ છે, કરવા કોઈ દેતો નથી. અને એ બારો આવે ને તો એમ કહીએ કે ઓલું લઈ આવજો, ઓલું લઈ આવજો. અમે આ 10 દિવસથી મેં પ્રેગ્નન્ટ છું તો એ ધક્કા ખાઉં હું, એ કોઈ જવાબ દેતા નથી. અમારે શું કરવાનું? અને સરકાર જ માગે છે આધાર કાર્ડ દીઓ તો તમારે ઓલું કામ કરી દેશો, ઓલું કામ કરી દેશો. ને આધાર કાર્ડ તો સરકાર જ નથી કરી દેતું, તો અમે શું કરીએ, ક્યાં જઈએ અમારે? જામનગરના સંગત ટેકરી ઉદ્યોગનગરમાંથી ગઈકાલે મંગળવારે સાંજે એક વૃદ્ધ અને તેનો પૌત્ર બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે તેમના બાઇકની પાછળ 3 વાહનો ધસી આવ્યા હતા અને આ 6 શખ્સોએ દાદા પૌત્રને માર માર્યો હતો અને બંનેને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કર્યા હતા. આ હુમલાખોર શખ્સોએ હુમલામાં ધોકા, પાઇપ અને લાકડીનો ઉપયોગ કર્યો હતો. આ બંને ઈજાગ્રસ્ત દાદા પૌત્રને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પૈકી પિયુષ રમેશભાઈ ખરા સંકટ ટેકરી વિસ્તારમાં શાસ્ત્રીનગર પાસે વસવાટ કરે છે. તેના દાદાનું નામ પૂનાભાઈ નાજાભાઈ ખરા છે. પિયુષ ખરાએ પોલીસમાં બ્રિજરાજસિંહ જેઠવા તથા અન્ય 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં 3-1 વર્ષ બાદ વધુ એક વખત દુકાનોમાં ચોરી થઈ છે. આ અગાઉ 3 દુકાનોમાં ચોરી થઈ હતી. જે તે સમયે પોલીસે તપાસ માટે સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસ્યા હતા.
સંબંધિતોના નિવેદનો લીધા હતા. અગાઉની આ ચોરીના આરોપીઓ હજુ સુધી ઝડપાયા નથી. ત્યાં આજે બુધવારે વધુ એક વખત જૂના રેલવે સ્ટેશન નજીકના વેપારીઓએ જાહેરાત કરી છે કે અમારી 3 દુકાનોમાં ફરીથી ચોરી થઈ છે. આ દુકાનદારો પૈકી પરેશભાઈ નામના એક દુકાનદારે આ ચોરી અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. મારી દુકાનમાં આજે ચોરી થયેલી છે રાત્રે, અને મારી લાઈનમાં બે દુકાન બીજીમાં પણ ચોરી થયેલી છે. અગાઉ પણ આ જ લાઈનમાં 3 દુકાનોના ઉપરથી પતરા તોડીને ચોરી થયેલી છે. તો હજુ સુધી પકડાણા નથી ચોર. અમારી ફરિયાદ તે સમય જે તે સમયે થઈ હતી તે સમયે બી કરેલી છે અને આજે પણ કરેલી છે. તો હજી સુધી કોઈ ચોર પકડાણા નથી. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે અત્યાર સુધી DYSP તરીકે સમીર સાડા ફરજ બજાવતા હતા. હાલમાં તેઓની બદલી થઈ છે, જેથી તેમનો વિદાય સન્માન સમારોહ ગુગળી બ્રાહ્મણની બ્રહ્મપુરી ખાતે યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં દ્વારકા જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ મોદી, SP નિતેશ પાંડે, જિલ્લાના આગેવાનો તથા પોલીસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને બદલી પામેલા DYSP સમીર સાડાને સાલ ઓઢાડી મોમેન્ટો તથા ભગવાન દ્વારકાધીશની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો, RSPL કંપનીના અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર એકતા પરિષદના દ્વારકા જિલ્લા પ્રમુખ અનિલ લાલ તથા અન્ય પત્રકારોએ વિદાય લઈ રહેલા DYSP ને શુભકામનાઓ પાઠવી હતી. યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા સમુદ્ર કિનારાના ગાયત્રી મંદિર વિસ્તારમાં કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક ફાયર શાખાની ટુકડીએ મૃતદેહ દરિયામાંથી બહાર કાઢ્યો છે, અને સ્થાનિક પોલીસે આ મૃતદેહનો કબજો સંભાળી તેની પોસ્ટમોર્ટમ સહિતની વિધિઓ તથા મૃતદેહની ઓળખ સહિતની તપાસ કામગીરી હાથ ધરી છે. લાલપુરના હરિપર ગામ નજીક 4 શખ્સોએ એક એડવોકેટ પર હુમલો કર્યો છે. હરિપરની એક જગ્યાના વેચાણ મામલે કોઈ ડખ્ખો હોવાથી આ હુમલો થયાનું જાણવા મળે છે. એડવોકેટનું નામ અનિલ પણસારા છે. આ એડવોકેટ હરિપર હતા ત્યારે વાહનોમાં ધસી આવેલા શખ્સોએ ધોકા થતા પાઇપથી એડવોકેટ પર હુમલો કર્યો હતો. એડવોકેટને સારવાર માટે GG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. તાજેતરમાં હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન જામનગર ST ડેપોને મુસાફરોની સંખ્યા વધવાથી ₹38 લાખની આવક થઈ છે. જામનગરમાં 3 દરવાજા નજીક પોટરીવાડી ગલીમાં એક વૃદ્ધ બેસુદ્ધ મળી આવ્યા પછી તેમનું મૃત્યુ થયું છે.
કાલાવડના મોટા વડાણા ગામના 43 વર્ષના હરેશભાઈ નાગજીભાઈ મેનપરા 21 માર્ચથી ગુમ છે. જામનગરમાં બાગબાન તમાકુની નકલ બનાવનાર શખ્સ વિરુદ્ધ ગત વર્ષે ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસમાં વાંકાનેર તાલુકાના પંચાસર ગામનો સબીર હુસેન અબ્દુલ સેરસિયા ઝડપાયો છે. દ્વારકા જિલ્લાના ઓખા નજીક BSNL નો ફાઈબર કેબલ કેવી રીતે કપાઈ ગયો, તપાસ શરૂ. આ કેબલ કપાવવાથી સુરક્ષા એજન્સીઓની સેવામાં વિક્ષેપ પડ્યો છે. જામનગરના અનિલ વિરમભાઈ રાજગોરને ફોટા તથા વિડીયો વાયરલ કરવાના ગુનામાં 3 વર્ષની સજાનો હુકમ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકા ખર્ચ કરવામાં આગળ રહે છે અને વેરાઓ ઉઘરાવવામાં પાછળ રહે છે. ધ્રોલમાં ગુલાબબેન અશ્વિનભાઈ કલોલા નામના 34 વર્ષના મહિલા પર હુમલો કરવા અંગે ખંભાળિયાના રાજભાસ સહિતના 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં 50 વર્ષના મીણીબેન વીરાભાઈ કંડોરિયાને તું ડાકણ છો એમ કહીને નયના રાજુભાઈ ચેતરિયા અને શીતલ કિશનભાઈ ચેતરિયાએ લાકડીઓ મારી હોવાની ફરિયાદ થઈ છે. જામજોધપુરમાં હોળીની વાડ દરમિયાન માથાકૂટ થતા 3 યુવાનો પર હુમલા અંગે મુનાભુદા મેથાણિયા, પ્રકાશ ઉર્ફે પકો કોળી, મયુર ઉર્ફે મૈલો કોળી અને સંજય તથા 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. પ્રફુલભાઈ લાપસંગર મહેતાના 67 વર્ષના પત્ની દક્ષાબેન તે વિરનભાઈ તથા અમિતભાઈના માતાનું અવસાન થયું છે. 75 વર્ષના બકુલચંદ્ર ભગવાનજીભાઈ ઉપાધ્યાય તે હાર્દિકભાઈ તથા રિદ્ધિબેનના પિતાનું અવસાન થયું છે. મગનલાલ જેઠાલાલ પટેલના 47 વર્ષના પુત્ર રવિનભાઈ તે ભાવિકાબેનના પતિ તથા સ્વર્ગસ્થ કિશનભાઈ અને સ્વર્ગસ્થ નરેનભાઈના ભાઈનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં BJPના ઉમેદવારો પૈકી 27% ઉમેદવારો મૂળ કોંગ્રેસી હોવાનો એક સર્વે. ભારતીય શેર બજારમાં આજે 526 પોઈન્ટ ઉંચકાતો BSEનો સેન્સેક્સ. જામનગરના JKSA ક્લાસીસમાં CAના અભ્યાસક્રમમાં જોડાવા માટે ફ્રી વર્કશોપનો લાભ લેતા સેંકડો વિદ્યાર્થીઓ. નગરજનોને 100% વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા અનુરોધ કરતી જામનગર મહાનગરપાલિકા. એડવોકેટ હારુન પલેજા હત્યા કેસ અંગે પત્રકાર પરિષદ યોજતા જિલ્લા પોલીસ વડા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.